हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? न्यू विजन स्कूल ऑनलाइन क्लास में तमारु स्वागत छे। तो आज आपणे धोरण 4 विषय अंग्रेजी एमा यूनिट 1 हतो गेट अप एंड डांस, ये पूरो थई गयो। मैं तमने एनी आंसर की पण मोकली हती, तो तमे बधाए पूरी नाखी ने। तो हवे आज आपणे जोवानुं छे यूनिट 2 थिंग्स अराउंड अस। थिंग्स एटले के वस्तुओ, अराउंड एटले के आजूबाजूनी, अस एटले आपणी, के आपणी आजूबाजूनी वस्तुओ होय एना विषे आजे आपणे वात करवानी छे। चालो जोईए यूनिट 2 थिंग्स अराउंड अस। एमां छे एक्टिविटी नंबर 1, शिक्षकनी मददथी नीचेनी राइम गाओ। तो शू छे राइम? अ बिग रेड बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द काइट एंड सेड गुड बाय। आ आपणी आजनी राइम छे। पण राइम जोता पहेला आपणे जे दृश्य छे એના વિશે થોડીક વાત કરી લઈએ। કે દ્રશ્ય શેનું છે? તો કે આકાશમાં એક સરસ મજાનો ફૂગો છે, એ ઉડે છે। પછી એની બાજુમાં જ પતંગ છે, જો જો અહીંયા સરસ મજાનો લાલ કલરનો ફૂગો છે, પછી બાજુમાં શું છે? તો કે પતંગ છે। અહીંયા થોડા ઘર છે, અહીંયા પણ થોડા ઘર છે, બાજુ બાકી બધે લીલું લીલું છે, એકદમ ઘાસ ને એવું બધું હોય એવું આપણને દેખાય છે। અહીંયા રસ્તો છે, જુઓ નદી ઉપર આખો રસ્તો બાંધેલો છે, નીચે આપણને નદી દેખાય છે। તો નદીથી ઓલી બાજુ આપણે જવું હોય એટલે નદીની ઉપર પુલ બાંધેલો છે। પુલની બંને બાજુ શું છે? તો કે મકાન છે, માણસોને રહેવા માટેના ઘર છે। તો આપણને એમ કહે છે કે આપણી આજુબાજુની જે વસ્તુઓ હોય એના વિશે આજે આપણે વાત કરવાની છે। જો અ બિગ રેડ બલૂન, અ બિગ એટલે કે એક મોટો, રેડ એટલે કે લાલ, બલૂન એટલે કે ફૂગો, કે એક મોટો લાલ ફૂગો વેન્ટ અપ ઇન ધ સ્કાય। વેન્ટ એટલે કે ગયો, અપ એટલે કે ઉપર, ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં, કે એક મોટો લાલ ફૂગો ઉપર આકાશમાં ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। હી એટલે કે તે, સ્માઇલ્ડ એટલે કે હસ્યો, એટ ધ કાઇટ એટલે કે પતંગની સામે, પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, સેડ એટલે કે કહ્યું, ગુડ બાય એટલે કે આવજો। અ બિગ રેડ બલૂન, એક મોટો લાલ ફૂગો વેન્ટ અપ ઇન ધ સ્કાય, આકાશમાં ઉપર ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। હવે નીચે આપણને શું કહે છે? કે અહીં રેડને બદલે અન્ય રંગ, પિંક, બ્લુ, યલો, ગ્રીન, ઓરેન્જ મૂકી રાઇમ બનાવો અને ગાઓ। જો અહીંયા આપણને કલર આપ્યા છે, પિંક કલરનો છે, બ્લુ કલરનો છે, યલો કલરનો છે, ગ્રીન કલર છે અને ઓરેન્જ કલર છે, તો એ બધા કલરના જે બલૂન્સ છે એ આપણે અહીંયા રેડ બલૂન્સ છે એની જગ્યાએ લગાવવાના, અને રાઇમ છે એ પાછી રિપીટ કરવાની છે। તો શું થશે? રેડની જગ્યાએ આપણે કયો કલર યુઝ કરવાનો છે? પિંક। તો રાઇમ કેવી બનશે? અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। અ બિગ એટલે કે એક મોટો, રેડની જગ્યાએ શું આવી ગયું? પિંક, પિંક એટલે ગુલાબી, એક મોટો ગુલાબી બલૂન એટલે ફૂગો, એક મોટો ગુલાબી ફૂગો વેન્ટ અપ ઇન ધ સ્કાય, વેન્ટ એટલે કે ગયો, અપ એટલે ઉપર, ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં, એક મોટો ગુલાબી ફૂગો આકાશમાં ઉપર
गयो। He smiled at the kite, કે તે પતંગની સામે હસ્યો, જો હોય હસતો હોય ને એવો ફેસ છે, તો તે પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। તો હવે કયા કલરનો મારો આવશે? બ્લુ કલરનો। તો રેડની જગ્યાએ શું લગાવવાનું? બ્લુ। અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। એક મોટો, બ્લુ એટલે કે બ્લુ રંગનો અથવા તો ભૂરા રંગનો, બલૂન એટલે કે ફુગો, એક ભૂરા રંગનો મોટો ફુગો વેન્ટ અપ ઇન ધ સ્કાય, આકાશમાં ઉપર ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, કે તે પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। હવે વારો કોનો આવશે? તો કે યલો બલૂનનો। ચલો હવે તમે બધા પણ મારી સાથે રહીમ બોલો। રેડની જગ્યાએ શું લગાવવાનું? યલો। અ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। અ બિગ એટલે કે એક મોટો, યલો એટલે કે પીળો, એક મોટો પીળો ફુગો વેન્ટ અપ ઇન ધ સ્કાય, આકાશમાં ઉપર ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। તો હવે વારો આવશે ગ્રીન કલરનો। રેડની જગ્યાએ શું લગાવવાનું? ગ્રીન। અ બિગ ગ્રીન બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। એક મોટો, ગ્રીન એટલે કેવો કલર થશે? લીલો। એક મોટો લીલા રંગનો ફુગો અથવા તો એક મોટો લીલો ફુગો વેન્ટ અપ ઇન ધ સ્કાય, આકાશમાં ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, તે પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। હવે આવશે ઓરેન્જ કલર। ઓરેન્જ એટલે ઓરેન્જ કલર અથવા તો નારંગી કલર। રેડની જગ્યાએ શું લગાવવાનું? ઓરેન્જ। અ બિગ ઓરેન્જ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય। એક મોટો નારંગી રંગનો ફુગો વેન્ટ અપ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ગયો। હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, પતંગની સામે હસ્યો, એન્ડ સેડ ગુડ બાય, અને આવજો કહ્યું। તો રેડ કલરની જગ્યાએ આપણે કયા કયા કલરનો ઉપયોગ કર્યો? પિંક કલર, બ્લુ કલર, યલો કલર, ગ્રીન કલર અને ઓરેન્જ કલર। હવે આપણને એક્ટિવિટી નંબર 2માં શું કહે છે? કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો। તો નીચે આપણને કયો મૂળાક્ષર આપેલો છે? તો કે બી। તો નીચે કેટલા બી આ બી થયા એ આપણે લખવાના છે। તો ચલો જોઈએ, એક વાર અહીંયા, એક અહીંયા, ત્રણ ચાર, જો અહીંયા રેબિટમાં બે વાર છે તો કેટલી વાર થયા? એક બે ત્રણ ચાર પાંચ અને છ, કેટલી વાર થયા બી? છ વખત। તો બીની સામે શું લખવાનું? છ। સિક્સ, શું લખવાનું? સિક્સ, સિક્સ એટલે છ। ચલો હવે આ વિશે લખવો, તો આઈ ગોતો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા। તો ચલો કાઉન્ટ કરો, ગણો, ચલો કેટલા થયા? એક બે ત્રણ ચાર અને પાંચ। તો આઈની સામે આપણે શું લખવાનું? પાંચ, સોરી આઈ નથી, એ શું છે? એલ।
आई नथी शू छे एल, तो एल नी सामे आपणे केटला लखशू 5 એટલે કે 5। હવે બી ઉપરથી પહેલો શબ્દ શું છે કે બનાના, બી એ એન એ એન એ, બનાના એટલે કેળું। ત્યાર પછી બોય, બોય એટલે છોકરો। ત્યાર પછી છે બેગ, બી એ જી, બેગ એટલે બેગ। પછી બલૂન, બી એ ડબલ એલ ડબલ ઓ એન, બલૂન એટલે ફુગો। ત્યાર પછી શું છે રેબિટ, આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું। ત્યાર પછી શેનો સ્પેલિંગ છે બલ્બ, બી યુ એલ બી, બલ્બ એટલે બલ્બ અથવા તો લેમ્પ। ત્યાર પછી બેલ્ટ, બી ઈ એલ ટી, બેલ્ટ એટલે બેલ્ટ અથવા તો પટ્ટો। ત્યાર પછી લેમન, એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ। ત્યાર પછી બાયસિકલ, બી આઈ સી વાય સી એલ ઈ, બાયસિકલ એટલે સાયકલ। ત્યાર પછી શેનો સ્પેલિંગ છે પેન્સિલ, પી ઈ એન સી આઈ એલ, પેન્સિલ એટલે પેન્સિલ। ચલો આજ માટે આપણે આટલું રાખીએ। હવે આજે તમારે હોમવર્કમાં જે યુનિટ 1 આપણે જોયો કે ગેટ અપ એન્ડ ડાન્સ, એમાં આઇડલ બુકમાં એક્ટિવિટી નંબર 4, આઇડલ બુક છે એમાં એક્ટિવિટી નંબર 4 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો। એ 18 ખાલી જગ્યા છે, કેટલી ખાલી જગ્યા છે 18, એ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે। ખબર પડી હોમવર્ક શું આપ્યું એ? આઇડલ બુકમાં એક્ટિવિટી નંબર 4 પેજ નંબર 12 અને 13, આઇડલ બુક પેજ નંબર 12 અને 13, એક્ટિવિટી નંબર 4, એમાં 18 ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યા તમારે સરસ અક્ષરે લખવાની છે। પ્લસમાં તમને એ ખાલી જગ્યા આવડવી જોઈએ, તમારે ટેસ્ટ લેવાય તો એમાં એ ખાલી જગ્યા પૂછાશે। આજ માટે આટલું રાખીએ, થેન્ક યુ।